बात करिए राजकोटनी, राजकोटमां आवेली जेम स्कूलना वालीओ होबाळो मचाव्यो छे। बे दिवस पूर्वे शाळा अचानक बंद करी देवाता वालीओ रस्ता पर उतरी आव्या। अधध कही शकाय तेवी फी वसूल्या बाद शाळा संचालकोए शाळा अचानक बंद करी दीधी। रोषे भरायेला वालीओ अने बाळको बेनरो लईने जिल्ला शिक्षण अधिकारीनी कचेरीए पहोंचीने विरोध प्रदर्शन कर्युं हतुं। समग्र स्थितिने लईने कचेरी बहार चुस्त पोलीस बंदोबस्त गोठवी देवायो छे। जे रीते अधध कही शकाय तेवी फी भर्या बाद पण સ્કૂલના સંચાલકોએ સ્કૂલ બંધ કરી દીધી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સત્યમ પાસેથી। સત્યમ, મહત્વની વાત એ છે કે આટલી ફી લીધા બાદ પણ આ શાળાને બંધ કેમ કરી દેવામાં આવી, તે પાછળનું કારણ શું છે? ચોક્કસથી આપ જોઈ શકો છો, હું અત્યારના જે દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અત્યારે વાલીઓ દ્વારા અહીં વિરોધ કરવામાં આવ્યો છે, સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। આજે ઘટનાની જો વાત કરી દઉં તો જે રાજકોટના જે જામનગર હાઈવે પાસે આવેલ જે જેમ સ્કૂલ છે તેમના વિરોધમાં આજે વાલીઓ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં જે વાલીઓના જે બાળકો છે તે પણ જોડાયા હતા, વિવિધ બેનરો સાથે જોડાયા હતા, તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની જે ચેમ્બર છે તેમની ચેમ્બરમાં બેસીને રામધૂન પણ બોલાવવામાં આવી હતી। શું કહેશો, જે રીતનો આજનો વિરોધ છે આપનો જેમ સ્કૂલના વિરોધમાં, શું કહેશો? જેમ સ્કૂલે ગઈ સાલની અંદર સ્કૂલ ચાલુ કરી, રાજકોટના સારા સારા પેરેન્ટ્સોને બોલાવી, ડૉક્ટર જેવા અધિકારીઓ અને અધિકારીઓના બાળકોને એડમિશન સ્કૂલની અંદર આપ્યું, જેનું સ્ટ્રક્ચર એને જે વ્યક્તિ પાસેથી ભાડે બિલ્ડિંગ રાખ્યું હતું, બિલ્ડિંગ બનાવડાવી અને છેલ્લે જ્યારે એનો વારો આવ્યો ત્યારે અમુક લોકોને જાન્યુઆરીની અંદર એડમિશન આપ્યા બાળકોને 60,000 રૂપિયા ફી અને 5,500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી કરી, અને જ્યારે એને જે પાર્ટી હતી સામેની એની યાર વાંધો પડ્યો, બિલ્ડિંગ ખાલી કરવાનો સમય આવ્યો, આખા રાજકોટની અંદર એને સ્કૂલો ગઈ હતી પણ એને મળી નહીં, એટલે અચાનક એને બંધ કરવાનો નિર્ણય લીધો, અને બાનું એવું આપ્યું કે આજે શું વિરોધ કર્યો? આજે વિરોધ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંયા અમે સ્કૂલ ડ્રેસ અને એના જે આઈકાર્ડ હોય એ બાયરા અને જે અધિકારી છે એને ગુલાબ આપી અને રજૂઆત કરી કે જે વાલીઓના પૈસા છે 60,000 રૂપિયા ફી પાછી આપો, અત્યારે સીપી સાહેબની ઓફિસે અને આપણી સાથે વાલીઓ પણ જોડાય છે, આપણે પૂછવા માંગીએ છીએ આજનો શું વિરોધ હતો? બસ અમને લોકોને અચાનક જ જાણ કરવામાં આવી એ લેટર દ્વારા કે આવી રીતે કાલથી તમારે 23 તારીખથી સ્કૂલ બંધ થાય છે અને હવે પછી તમારે આવવાનું નથી। અમે લોકોએ તો હજી હમણાં જાન્યુઆરીમાં તો એન્ડમાં તો એડમિશન લીધું છે અને અત્યારે એવી જાણ થઈ છે કે હવે પછીથી આ સ્કૂલ ચાલશે નહીં, એટલે અમારે બે વસ્તુ છે, એક અમારી ફી રિફંડ અને સેકન્ડ કે અમને સારી સ્કૂલો કે જેની ડેડલાઈન અમે ચૂકી ગયા છીએ એમાં એડમિશન। અચ્છા, આપને પૂછવા માંગીશ કે આપે ફી ભરી દીધી છે રિફંડ માટે જ્યારે વાત કરી તો આપ શું કહેશો, આગળનો શું કાર્યક્રમ રહેશે, હવે વાલીઓને ન્યાય નહીં મળતો? આજ રોજ અમે અહીંયા આવેદન આપેલું હતું અને અત્યારે શિક્ષણ મંત્રીને પણ અમે આ બાબતે રજૂઆત કરવા માટે અત્યારે પ્રયત્નો અમારા ચાલુ છે અને આઈ કાર્ડને એની હોળી કરેલ છે અને આગામી દિવસોમાં તેને સેન્ટ મેરી ક્રાઇસ્ટ સ્કૂલ સીબીએસઈ બોર્ડ જ્યાં ચાલે છે ત્યાં તાત્કાલિક સરકાર દ્વારા આ લોકોને એડમિશન કોટામાં અલગ। આપના બાળકો સાથે રસ્તા પર અત્યારે ઉતરી આવ્યા છો, બાળકો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા, હવે આવનારા દિવસોમાં શું વિરોધ રહેશે આપનો? વિરોધ તો અમારો કંઈ નથી સર, એટલું જ છે જેમ ડૉક્ટર આલાપ સરે કીધું છે એ રીતથી કે અમને સારી સ્કૂલમાં એડમિશન મળે, કારણ કે અમે જો ઓગસ્ટમાં લીધું હતું એડમિશન ત્યાં અને ત્યારે લોકોએ કીધું હતું કે 5th સુધી રહેશે, ત્યારે અમને કોઈ ટેન્શન નહોતી પણ હવે થોડીક અમને ટેન્શન થાય છે એમ। તો જોયું જે રીતે આ વાલીઓ અહીં પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા છે, થોડા સમય પહેલા તેઓ જિલ્લા પંચાયત ચોક જિલ્લા પંચાયત કચેરી છે ત્યાં એકઠા થયા હતા, ત્યાં તેમના દ્વારા ભારે વિરોધ સૂત્રોચ્ચારો બેનરો સાથે કરવામાં આવ્યા છે। જે સ્કૂલ છે જે જેમ સ્કૂલ તેના જે સ્કૂલ ડ્રેસ છે તે પણ તેની અને તેમજ તેમના જે સ્કૂલ જે આઈકાર્ડ છે તેમની પણ હોળી કરવામાં આવી અને આવનારા દિવસોમાં પણ વાલીઓ દ્વારા અત્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમને ન્યાય નહીં મળે તો આથી વધુ ઉગ્ર આંદોલન આવનારા દિવસોમાં તેઓ દ્વારા કરવામાં આવશે। જી 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 સત્યમ, ખાસ એ પ્રશ્ન થાય કે આ જે જેમ સ્કૂલ છે તેના તમામ વર્ગો બંધ કરવામાં આવ્યા છે કે 5મા ધોરણથી આગળના વર્ગો બંધ કરવામાં આવ્યા છે, અને જે રીતે આ જેમ સ્કૂલ છે તેણે સ્કૂલ બંધ કરવા પાછળનું કારણ શું છે, અને હવે તે જે રીતે આ વાલીઓ પોતાની ફી પાછી માગી રહ્યા છે તો સંચાલકોએ શું જવાબ આપ્યો છે? હજી ચોક્કસથી જેમ સ્કૂલની વાત કરી દેવામાં આવે તો જેમ સ્કૂલને ધોરણ 1 થી 5 સુધીની જ પરમિશન મળી હતી, 5મા ધોરણથી ઉપરના કોઈ પણ ધોરણનો અભ્યાસ અહીં કરાવવામાં આવતો નહોતો। 150 જેટલા વિદ્યાર્થીઓ આ 1 થી 5 ધોરણમાં અહીં અભ્યાસ કરી રહ્યા હતા,
અને જ્યારે બે દિવસ પહેલા સ્કૂલ દ્વારા એક લેટર ઇસ્યુ કરવામાં આવ્યો અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને આપવામાં આવ્યો કે આ લેટર તેમના વાલીઓને આપવામાં આવે, વાલીઓએ લેટર વાંચ્યો તો તેમાં એવું લખ્યું હતું કે હવે બે થી ત્રણ દિવસમાં સ્કૂલો બંધ થાય છે તો આપના બાળકોને બીજી સ્કૂલમાં એડમિશન લઈ લેવા વિનંતી, આ પ્રકારનો લેટર ઇસ્યુ કરવામાં આવ્યો હતો, જેને લઈને બે દિવસ પહેલા જ વાલીઓ આજે જેમ સ્કૂલ છે ત્યાં એકત્ર થયા હતા, ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે સ્કૂલ સંચાલકો છે, આજે સ્કૂલ છે તેનો મેઇન સંચાલિત દુબઈથી થાય છે, કારણ કે ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત દેશમાં તેમની 10 થી વધુ શાળાઓ આવેલી છે, સાથોસાથ દુબઈમાં પણ તેમની મુખ્ય જે ઓફિસ છે તે આવેલી છે અને ત્યાંથી આ સંચાલિત થતી હતી. અહીંના જે પ્રિન્સિપાલ છે તેમનું એવું કહેવું હતું કે તેઓ દ્વારા દુબઈ તેમના જે મેઇન ઓફિસ છે ત્યાં જાણ કરી દેવામાં આવી છે. તેઓ દ્વારા એવું બહાનું બતાવવામાં આવ્યું છે કે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ખૂબ સારું નથી, ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે, જે દિવાલો છે તે પણ પડવા ઉપર છે, આ પ્રકારનું બહાનું આપવામાં આવ્યું છે જેના કારણે આ પ્રકારના જે લેટર છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે. જી જી જી, આભાર સત્યમ માહિતી આપવા બદલ. તો જેમ સ્કૂલમાં વાલીઓ પાસેથી 60,000 જેટલી ફી વસૂલી લેવામાં આવી અને હવે શાળાને બંધ કરી દેવામાં આવી છે.